રાજી જશો તો બોલી ઉછો વાહ હવે બેચરાજીનો વિકાસ કરવા માટે બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની જાહેરાત કરવામાં આવી છે ગુજરાતની ધર્મભેરુ પ્રજા માટે એક ખુશીના સમાચાર છે કેટલાક દિવસ પહેલા જ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે જેમાં અંબાજીની જેમ જ હવે બેચરાજીનો વિકાસ કરવા માટે બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની જાહેરાત કરવામાં આવી છે મળતી માહિતી મુજબ મહેસાણા પાસે આવેલા બેચરાજી મંદિરના કાયાકલ્પ માટેનો મહત્વપૂર્ણ પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે બસ ગણતરીના સમયગાળામાં જ ગુજરાતના જાણીતા શક્તિપીઠની ભવ્યતામાં અનેક ગણો વધારો થશે બેચરાજીએ કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર ઉપરાંત આસપાસના સિત્તેર ગામો માટે ખરીદી અને વેચાણનું મુખ્ય કેન્દ્ર છે ત્યારે બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના કારણે મંદિરમાં અલગ અલગ તબક્કે કેવી રીતે વિકાસ થશે અત્યારના મંદિરમાં કેવા પ્રકારના ફેરફાર કરવામાં આવશે મંદિરની આસપાસનો વિસ્તાર અને નજીકમાં આવેલા સાત ગામોને આ ઓથોરિટીની રચના કેવી રીતે અસર કરશે અને બિચરાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન અને સભ્યો કોણ હશે માતાજીની આપણી જે ગાયકવાડ પરંપરા વખતથી જે પરંપરા પ્રમાણે આપણે એમને આરતીનો સમય રાજભોગનો સમય એ અલગ અલગ એમના માતાજીના બધા પ્રોટોકોલ છે અને એમાં કોઈ પણ યાત્રાળુઓને અને દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન પડે એ પ્રકારે ધ્યાનમાં રાખીને જ એનું ફેઝ વાઇઝ આપણા મુખ્ય મંદિરના જે પૂજારી છે એમને પણ આની સાથે ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે સાથે રાખીને જ આખું આ ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બનતો જઈ રહ્યો છે એટલે સ્વાભાવિક છે કે ભવિષ્યમાં બહુચરાજીની આજુબાજુના આ ગામોનો વિકાસનો નકશો અવશ્ય તૈયાર કરવાનો થશે ટૂંકમાં એમ કહી શકાય કે બધાને જે જમીનનું મૂલ્યવર્ધન તો તવાનું જ છે કારણ કે ડિમાન્ડ વધે છે સુવિધાઓ વધે છે અને સરકારનું રોકાણ પણ એમાં જ્યારે થઈ રહ્યું છે ત્યારે પ્રાઇવેટ રોકાણ પણ